નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે એકવીસ જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છે કે જે તમારી આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તેમજ ક્લાસ થ્રીની અન્ય એક્ઝામ જેવી કે બિનસચિવાલય ક્લર્ક તલાટી કામ મંત્રી તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાય એસ ઓ એસટીઆઈ તેમજ પીએચજીવી પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા પ્રકારના પ્રશ્નોનું આપણે સંપૂર્ણ ડિટેલ સાથે એનાલિસિસ કરશું અને જેની પરીક્ષાલક્ષી ચર્ચા કરશું જેમાં આપણે પ્રશ્નને લગતા તમામ ડેટા તેમજ એને લગતું સ્ટેટિક જગ્યાની પણ ચર્ચા કરીએ છીએ જેનાથી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ તમને સો ટકા આવડશે એ માટે મિત્રો આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોવાનું રાખજો તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને એકવાર લાઇક કરો અને તેમજ વધુમાં વધુ આ લેક્ચરને શેર કરો જેનાથી વર્લ્ડ ઇન વર્ક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી માત્ર દસથી પંદર મિનિટની અંદર દિવસભરનું મહત્વનું પરીક્ષાલક્ષી કરંટ રફેર એ પણ એકદમ ફ્રીની અંદર મળે છે તો આ લેક્ચરનો ચોક્કસથી તમે લાભ ઉઠાવો અને તૈયારી કરતા અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આપણું લેક્ચર જે છે એ પહોંચાડો જેનાથી તમને અને બીજા વિદ્યાર્થીઓને પણ એક્ઝામની અંદર સો ટકા ફાયદો થશે તેમજ મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે તાજેતરમાં ભારતના ફ્લાઇંગ શીખ મિલ્ખા સિંઘ જે છે તેમનું નિધન થયું છે તો તેમને કયો નાગરિક સન્માન એવોર્ડ મળેલો હતો તો મિત્રો એની અંદર આપણો સાચો જવાબ આવશે પદ્મશ્રી તો મિલ્ખા સિંઘને પદ્મશ્રી એવોર્ડ મળેલો છે તેમજ આ પ્રશ્નનો ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો જવાબ આપ્યો છે જે ખૂબ સારી બાબત કહી શકાય આ સિવાય મિત્રો વાત કરીએ મિલ્ખા સિંઘ જે છે એમનું નિધન કોરોના સંક્રમણથી થયું હતું તેમજ મિલ્ખા સિંઘનો જન્મ વીસ નવેમ્બર ઓગણીસો ઓગણત્રીસમાં પંજાબમાં થયો હતો આ સિવાય મિત્રો મિલ્ખા સિંહ જે છે એમને ઓગણીસો અઠ્ઠાવનમાં ટોક્યો એશિયાઈ રમતો જે છે એમાં મિલ્ખા સિંઘે બસ્સો મીટર તેમજ ચારસો મીટરની દોડમાં ગોલ્ડ મેડલ પણ જીતેલો છે આ સિવાય મિત્રો મિલ્ખા સિંઘની ઘણી બધી પ્રાપ્તિઓ છે તેમજ મિલ્ખા સિંઘની ઓટો બાયોગ્રાફી કે જેનું નામ છે ધ રેસ ઓફ માય લાઈફ આ ઓટો બાયોગ્રાફી મિલ્ખા સિંઘે સોનિયા સનવાલકા સાથે મળીને રચેલી છે તો મિત્રો આવી જ રીતના આપણા લેક્ચર અંતમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી એનો કમેન્ટની અંદર જવાબ આપો જેનાથી તમારા જે પણ વધારો થશે તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો આજનો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા કેન્દ્રીય મંત્રીએ આદિ પ્રશિક્ષણ પોર્ટલ લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અર્જુન મુંડા તો આ પોર્ટલ જે છે એને સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે અને જેનો ઉદ્દેશ્ય છે કે દેશભરમાં યોજાયેલ તાલીમ કાર્યક્રમો પર વિસ્તૃત માહિતી મેળવવા અને આદિજાતિ સમુદાયને તેમના હક અને લાભની પ્રાપ્તિ માટે આદિ પ્રશિક્ષણ જે પોર્ટલ છે એમાં તાલીમ માટે માહિતી ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરના વિસ્તારો સુધી પહોંચાડવાની આ એક પહેલ છે તો મિત્રો આજે તાલીમનો કાર્યક્રમ છે એને દૂરના વિસ્તારો સુધી આદિજાતિના જે સમુદાય છે ત્યાં સુધી પહોંચાડવા માટેનો એક પહેલ છે તો મિત્રો અહીંયા આપણા કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાનું નામ આવ્યું છે તો એક પદાધિકારી તરીકે આ પણ તમારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ શકે છે તો આવી રીતના મંત્રીમંડળના પણ જે પદ આવતા હોય એ તમે નોટડાઉન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ નોંધાયો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશના ઇન્દોરમાં ગ્રીન ફંગસનો પહેલો કેસ નોંધાયો છે જેમાં દર્દીના ફેફસાની અંદર ગ્રીન ફંગસની હાજરી જોવા મળી છે તો મિત્રો વાત કરીએ તો મ્યુકર માઇકોસીસ જે છે એ કાળી ફૂગ માટે જવાબદાર છે તેમજ સિન્ડ્રેલા જે છે એ સફેદ ફૂગ માટે અને પરગી ગલસ જે છે એ જુદી જુદી જાતિમાં લીલા તેમજ પીળા રંગની ફૂગ માટે જવાબદાર છે તો મિત્રો કોરોનાના સાઈડ ઇફેક્ટમાં એક બ્લેક ફંગસ આવ્યો હતો શરૂઆતમાં ત્યારબાદ યલો ફંગસ અને હવે ગ્રીન ફંગસ જે છે એ પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ એક સૌથી ઘાતક બીમારી સાબિત થઈ રહી છે ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશને લગતું તાજેતરના કરંટ હવે તો એનિમિયા મુક્ત ભારત ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસ મુજબ ભારતમાં પ્રથમ નંબરે મધ્યપ્રદેશ છે તેમજ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના લોન્ચ કરવામાં આવી છે આ સિવાય ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ માટે કોરોના વોરિયર્સ યોજના લોન્ચ કરવામાં આવી તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેઠાણની સુવિધા માટે મિશન ગ્રામોદય લોન્ચ કરવામાં આવ્યું છે આ સિવાય મહિલાઓના સશક્તિકરણ માટે પંખ નામની યોજના લોન્ચ કરવામાં આવી તેમજ બાંધવગઢ રિઝર્વમાં દેશની પહેલી હોટ એર બલૂન સફારી પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશનું સ્ટ્રેટ તો મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી છે બારસિંગા રાજ્ય પક્ષી શાહ બુલબુલ છે તેમજ રાજ્ય વૃક્ષ છે વડ અને રાજ્ય ફૂલ સફેદ લીલી છે તેમજ રાજ્ય પાક જે છે એ સોયાબીન છે અને રાજ્ય રમત મલખંભ છે આ સિવાય મિત્રો મધ્યપ્રદેશનું લોકનૃત્ય છે ચારકુલા અને મટકી ડાન્સ તેમજ આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશ જે છે તેના પ્રસિદ્ધ બંધની અંદર ઇન્દિરાસાગર બંધ બારબી બંધ નર્મદા બંધ અને ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી પર આવેલો છે તેમજ ગંગાસાગર બંધ તથા ગાંધીસાગર બંધ જે ચંબલ નદી પર આવેલો છે આ સિવાય મિત્રો લંબાડી ગોંડ મુરિયા બિશનહાર અને વેગા જેવી જનજાતિઓ પણ મધ્યપ્રદેશની અંદર જોવા મળે છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો મધ્યપ્રદેશ જે છે એની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ છે અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ જેઓ ઉત્તર પ્રદેશના પણ રાજ્યપાલ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે આ સિવાય વર્તમાનમાં મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ તેમજ મધ્યપ્રદેશ જે છે એને અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શી છે જેમાં એક છે રાજસ્થાન બીજું છે આપણું ગુજરાત ત્રીજું મહારાષ્ટ્ર ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર પ્રદેશ આ સિવાય આગળ મિત્રો મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન વિશે ચર્ચા કરીએ તો જેમાં એક છે કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે માધવ નેશનલ પાર્ક છઠ્ઠું છે પેન્ચ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ કંપનીએ સ્નોફ્લેક ગ્લોબલ ઇનોવેશન પાર્ટનર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે તો મિત્રો એલ ટી ઇન્ફોટેક જે છે એને સ્નો ફ્લેક ગ્લોબલ ઇનોવેશન પાર્ટનર ઓફ ધ ઇયરનો એવોર્ડ મળે છે તો એલ ઇન્ફોટેક જે છે એને સ્નોફ્લેક દ્વારા વર્ષનો વૈશ્વિક નવાચાર ભાગીદારના રૂપમાં માન્યતા આપવામાં આવી છે તેમજ એલ એન ટી ઇન્ફોટેક જે છે એ આ પ્રતિષ્ઠિત ઓળખાણ સ્નોફ્લેકના વર્ચ્યુઅલ પાર્ટનર સમિટ દરમિયાન આપવામાં આવી હતી ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં નેશનલ રીડિંગ ડે ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો તાજેતરમાં ઓગણીસ જૂનના રોજ નેશનલ રીડિંગ ડે મનાવવામાં આવે તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નેશનલ રીડિંગ ડે મનાવવામાં આવે છે અને આ દિવસ મનાવવાની શરૂઆત ઓગણીસો છન્નુંથી થઈ હતી વર્ષ બે હજાર એકવીસમાં છવ્વીસમું સંસ્કરણ હતું ત્યારબાદ મિત્રો વાત કરી કે આ દિવસ કેમ મનાવવામાં આવે છે તો આ દિવસ જે છે એને કેરળના પુસ્તકાલય આંદોલનના જનેતા પી એન પનીકરની પુણ્યતિથિ જે ઓગણીસ જૂનના રોજ હોવાથી તેમના સન્માનમાં આ દિવસ મનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વોલિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમને એટીડીઓ સિનિયર ક્લર્ક અને સચિવાલય ક્લર્ક જેવી પરીક્ષા માટેના બુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમને પંદર જૂનથી બાર જુલાઈ બે હજાર એકવીસ સુધી ડેલ્લી સો માર્ક્સની એક ટેસ્ટ અને તે પણ વિધ ડિટેલ એટલે કે તમને સંપૂર્ણ ડિટેલ સાથે ટેસ્ટ આપવા મળશે તેમજ સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી ડેલી સો એમસીક્યુની ટેસ્ટ છે આ સિવાય નેગેટિવ માર્કિંગ સાથે તમે સમગ્ર ગુજરાતમાં પોતાની રેન્ક પણ જાણી શકો આ કાર્યક્રમમાં તમને કુલ પાંચ બુક ટેસ્ટ આપવા મળશે અને એ પણ બિલકુલ નહીં જોડો તો મિત્રો આ બુક ટેસ્ટ આપવા માટે તમે આપણું વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીનું લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને વર્લ્ડ ઇન બોક્સ એકેડમી લાઈવ એપ સર્ચ કરશો તો તમને આ એપ્લિકેશન મળી જશે તેમજ આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આ એપ્લિકેશનની લિંક આપેલી છે ત્યાં જઈને પણ તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો તેમજ આ કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલ વિશેની ત્યારબાદ જોઈએ આપણું આગળનું તો સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય મુજબ કેન્દ્ર સરકારે કયા વર્ષ સુધીમાં રોડ અકસ્માતોમાં થનારા મૃત્યુની સંખ્યાની અંદર પચાસ ટકા સુધીનો ઘટાડો કરવાનું લક્ષ્ય રાખ્યું છે તો મિત્રો વર્ષ બે હજાર ચોવીસ સુધીમાં કેન્દ્ર સરકારે સડક દુર્ઘટનાઓ જે છે એની અંદર થનારી મૃત્યુ જે છે એની સંખ્યામાં પચાસ ટકા સુધીનો ઘટાડો કરવાનો લક્ષ્ય રાખેલો છે તેમજ સડક પરિવહન અને રાજમંત્રાલયના આ લક્ષ્ય જે છે એને પૂર્ણ કરવા માટે ફોર ઈનું અપનાવવામાં આવ્યું છે જે અંતર્ગત ફોર ઈમાં ઈ ફોર એન્જિનિયરિંગ ઇ ફોર ઇકોનોમી ઈ ફોર ઇન્ફોર્સમેન્ટ તેમજ E ફોર એજ્યુકેશન આમ ચાર ઈ જે છે એના ફોર્મ્યુલાને અપનાવવામાં આવેલું છે તો મિત્રો અહીંયા વાત છે કેન્દ્રીય રાજમાર્ગ મંત્રાલય તો કેન્દ્રીય રાજમાર્ગના મંત્રાલયના મંત્રી કોણ છે તો એ છે નીતિન ગડકરી તેમજ મિત્રો નીતિન ગડકરી જે છે એ આ સિવાય એમએસએમઈના પણ મંત્રી છે તો મિત્રો આ રીતે મંત્રીમંડળ જે છે કેન્દ્રનું એ પણ તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને મહત્ત્વનું છે તો આ મંત્રીમંડળ જે પણ કેશોની અંદર આવે તમે તેને નોટડાઉન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ઇન્ડસ ઇન્ડ બેન્કે કયા નામથી ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ઇન્ડસ ઇઝી ક્રેડિટ તો ઇન્ડસ ઇન્ડ બેન્ક જે છે એને એક ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે અને જેમનું નામ છે ઇન્ડસ ઇઝી ક્રેડિટ તો આ એક વ્યાપક ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મ છે અને જે પોતાના ગ્રાહકોને ઘરે બેઠા તેમની આવશ્યકતા પૂર્ણ કરવા માટે સક્ષમ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ ઇન્ડસ ઇન્ડ બેંક વિશે તો જેની સ્થાપના ઓગણીસો ચોરાણુંમાં થઈ તે મુખ્ય મથક પુણે મહારાષ્ટ્રની અંદર આવેલું છે વર્તમાનમાં ઇન્ડસ ઇન્ડ બેંકના સીઓ જે છે તેમનું નામ છે સુમંત કથપાલિયા તો મિત્રો આ હતી માહિતી ઇન્ડસ ઇન્ડ બેંક વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ડબ્લ્યુ એચ ઓએ કોવિડ નાઇન્ટીનના એક નવા વેરિયન્ટ જેનું નામ છે લેમડાની કેટલા દેશોમાં ઓળખાણ કરી છે તો એનો જવાબ આવે છે ઓગણત્રીસ દેશોમાં તો તાજેતરમાં ડબ્લ્યુ એચ જણાવ્યા મુજબ લેમડા જે છે એ વેરિયન્ટની શરૂઆત ઓગસ્ટ બે હજાર વીસમાં થઈ ગઈ હતી અને જે પેરુથી થઈ હતી એટલે કે જે પેરુ નામનું કન્ટ્રી છે ત્યાંથી આ લેમડાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ તે વિશ્વભરના ઓગણત્રીસ જેટલા દેશોમાં આ વેરિયન્ટ જે છે એની ઓળખાણ કરવામાં આવી છે મિત્રો આ એક ગંભીર બાબત છે કે કોરોનાના નવા વેરિયન્ટ જે છે એ દિવસે દિવસે વધી રહ્યા છે તો આપણે સાવચેતી રાખવાની પૂરેપૂરી હજુ જરૂર છે ત્યારબાદ જોઈએ મિત્રો ડબલ્યુએચઓ વિશેની થોડીક માહિતી તો મિત્રો અહીંયા વાત છે ડબલ્યુએચઓ તો જેનું ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને જેની સ્થાપના સાત એપ્રિલ ઓગણીસો અડતાલીસમાં થઈ હતી મુખ્ય મથક જીની વાત અંદર આવેલું છે તેમજ સ્થાપક દેશો છે અમેરિકા યુકે બ્રાઝિલ અને તુર્કી વર્તમાનમાં ડાયરેક્ટર જનરલ છે ટ્રેડ્રોસ અદનોલ અને ભારતના બાળરોગ નિષ્ણાત સૌમ્યા સ્વામીનાથન જે છે તેમને વર્ષ બે હજાર સત્તરથી બે હજાર ઓગણીસ સુધી ડબ્લ્યુએચના ડાયરેક્ટર જનરલ તરીકે સેવાઓ આપેલી છે તો મિત્રો આ હતી માહિતી ડબલ્યુએચઓ એચ વિશેની મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા ડીવાયએસઓ અને એસટીએની જે પ્રિલિમ પરીક્ષા આવી રહી છે એના માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમને સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસસીના વર્તમાન ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરેલા પ્રશ્નપત્રો આવે છે આ સિવાય મિત્રો આ પ્રશ્નપત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ કુરિયર દ્વારા પણ આની હાર્ડ કોપી મેળવી શકો છો તો મિત્રો આના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો તેમજ મિત્રો આ વિશેની વધુ માહિતી પણ તમે આ નંબર ઉપરથી મેળવી શકો છો જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય આપરાધિક ન્યાયાલયમાં મુખ્ય અભિયોજક તરીકે કોની શપથ લીધા છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે કરીમ ખાન તો આંતરરાષ્ટ્રીય જે આપરાધિક ન્યાયાલય છે એના મુખ્ય અભિયોજક તરીકે કરીમ ખાને શપથ ગ્રહણ કર્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં એડીબીએ નાણાકીય સુધારામાં સહાયતા માટે કયા દેશને બસો પચાસ મિલિયન ડોલરનું ઋણ આપ્યું છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવે છે બાંગ્લાદેશ તો એડીબીએ જે છે એ નાણાકીય સુધારા માટે બાંગ્લાદેશને બસો પચાસ મિલિયન ડોલરનું ઋણ એટલે કે એક લોન આપ્યું છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશે પોતાના યાત્રીઓ માટે વેક્સિન પાસપોર્ટ ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર પર જવાબ આવશે જાપાન તો મિત્રો જાપાન જે છે એના નાગરિકોને નવા પાસપોર્ટની અંદર પોતે વેક્સિન ક્યારે લીધી છે અને વેક્સિનના કેટલા ડોઝ લીધેલા છે તેની સંપૂર્ણ ડિટેલ સાથે પાસપોટની અંદર એની માહિતી એડ કરવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોને કોવિડ નાઇન્ટીન ફ્રન્ટલાઇન વર્કર્સ માટે એક કસ્ટમાઇઝડ ક્રેશ કોર્સ શરૂ કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે નરેન્દ્ર મોદી તો નરેન્દ્ર મોદીજી દ્વારા કોવિડ નાઇન્ટીનના જે ફ્રન્ટલાઇન વર્કર્સ છે એમના માટે એક કસ્ટમાઇઝ ક્રેશ કોર્સ છે એ શરૂ કર્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના ક્રિકેટર કેવિન ઓબ્રાયન છે એમને વન ડેમાંથી સંન્યાસની જાહેરાત કરી છે તો આજે આયર્લેન્ડના ક્રિકેટર છે કેવિન ઓબ્રાયન એમણે એમને વન ડે ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો આગળનો જે પ્રશ્ન છે મિત્રો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો પ્રશ્ન છે કે વર્તમાનમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી કોણ છે તો મિત્રો આનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર એ જણાવો જેનાથી તમારા માં પણ વધારો થશે તો આ સાથે જ મિત્રો આજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે હતા કરંટ અફેર એની આપણે સંપૂર્ણ પરીક્ષાલક્ષી ફેક ડેટા તેમજ એને લગતા સ્ટેટિક જે કે સાથે ચર્ચા કરી છે જેનાથી મિત્રો હું તમને ખાતરી આપું છું કે આવનારી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે એ માટે મિત્રો આપણા લેક્ચરને રેગ્યુલર જોવાનું રાખો અને આપણા લેક્ચરને પસંદ આવે છે તો તમે એને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી આ લેક્ચરનો લાભ અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ પહોંચે તેમજ મિત્રો તમારા કિંમતી પ્રતિભા છે છે એ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દરરોજના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરે છે તેની સંપૂર્ણ પરીક્ષા લક્ષી આપણી ચર્ચા કરીએ તો તેનાથી તમને એક્ઝામની અંદર સો ટકા ફાયદો થશે આ સિવાય મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરી લો જેનાથી આવનારા નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય મિત્રો વર્લ્ડ ઇન દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ Next